મારું નામ અફસરખાન અમિતખાન પઠાણ. જી, શું ઘટના બની હતી? હું સુરત મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર કોન્ટ્રાક્ટર છું અને મને આ પુનિતનગર સોસાયટીનું અમરોલી વિસ્તારનું પાંડેસરા પોલીસની હદમાં કામ મળ્યું હતું. એક કામના હિસાબે અમે 2 મહિનાથી કામ કરતા હતા, પરંતુ અમારું પ્રતિનિધિ કામ બંધ હતું. જોડાણનું કામ હોવાથી, માણસો નહીં હોવાથી અમારું કામ બંધ હતું. તે દરમિયાન અમે અમારા પાઇપ પર વોચ કરતા હતા, કેમ કે અમને ખબર પડી હતી કે અગાઉ બી ઘણા કોન્ટ્રાક્ટરના પાઇપ ચોરી થયા છે. એ હિસાબે અમે આજુબાજુના બધા દુકાનવાળાઓને અને સોસાયટીના તમામ સભ્યોને કીધું હતું કે અમારા પાઇપ પર ધ્યાન આપજો. તે દરમિયાન અમને અચાનક સવારે 28 તારીખે 11 વાગે અમને સોસાયટીમાં દુકાનદારનો ફોન આવ્યો કે ભાઈ સવારે તમારા પાઇપ અહીંયાથી ગાયબ થયા છે. એટલે અમે તરત તાત્કાલિક ત્યાં દોડીને તપાસ કરી તો અમારા પાઇપ ચોરાઈ ગયા હતા અને અમે સીસીટીવી ફૂટેજ બધું ચેક કરાવ્યું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. તમને માલુમ પડેલ કે ટ્રેક્ટરો સવારમાં 6 થી 6:30 ની વચ્ચે આવીને પાઇપ ત્યાં ભરી ગયો છે. આશરે કેટલાની ચોરી રહી છે? મારા 15ની આસપાસ પાઇપ ગયા છે, તો અંદાજિત 1,05,000ની આસપાસની મારી પાઇપોની ચોરી થઈ છે. અને જોવા જઈએ તો કરોડો રૂપિયાની આ ચોરી છે, કેમ કે આ ટ્રેક્ટરોએ માર્યા સામે 13 ફેરાઓ તો કબૂલ કર્યા છે. અને આ ચોરીની પાછળ એક પપ્પુ નામનો વ્યક્તિ છે, જે પાંડેસરામાં જ રહી છે અને અમારે એક લાયસન્સ પ્લમ્બર કોન્ટ્રાક્ટરની અંડરમાં વર્ષો પહેલાં કામ કરી ચૂકેલો છે. જી, આ પોલીસ દ્વારા કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી? પોલીસે સરાહનીય કામગીરી કરી છે. એક જ દિવસમાં ચોરોને પકડી પાડ્યા છે. હાલમાં ટ્રેક્ટર ચાલક પકડાઈ ગયો છે અને આગળ જેટલી બી ચોરીઓ થઈ છે તેની એ લોકો વ્યવસ્થિત તપાસ કરી રહ્યા છે. ચોરો માલ લઈને કામ વેચતા હતા અને એ લોકોના માલ જે આવ્યું છે અમારું એની માહિતી મહાનગરપાલિકામાંથી કોણ આપતું હતું તેની તપાસ સરાહનીય રીતે પોલીસ હાલમાં કરી રહી છે.